नमस्कार मित्रों, हूँ मोहन गढ़वी। गुजराती दुनिया यूट्यूब चैनल में फरी एक बार आप सब मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, हवामान विभाग द्वारा फरी एक बार गुजरात में एक अति भारे वरसाद राउंड की आगाही करवामां आवी छे। दक्षिण उत्तर प्रदेश पर बनेला सर्क्युलेशन की असर गुजरात वातावरण पर पड़ से। आनी साथे माछीमाराओं ने चेतावनी आपी देवामां आवी छे। हवे जे वरसादनो राउंड आवशे एमां गुजरातना कया कया विस्तारोमां केवी रीतनो वरसाद पड़शे एनी पण आगाही थई चूकी छे। हवामान विभाग द्वारा आजथी करी अने आगामी 5 दिवसों सुधी गुजरातनुं वातावरण, गुजरातनुं मौसम केवुं रहेशे तेनी आगाही करवामां आवी छे। आ राउंडमां मित्रों गुजरातना केटलाक विस्तारोमां खूब ज भारे वरसादनी शक्यता रहेली छे। तो मित्रों, हवे वरसादना नवा राउंडमां गुजरातना कया कया विस्तारोमां खूब ज अति भारे वरसाद जोवा मळी शके छे। मित्रों, आ प्रश्न उपर आपणे आजना वीडियोमां खूब ज विस्तारपूर्वक वात करवानी छे। माटे आ वीडियोने छेले सुधी जोवा तेमज लाइक अने शेर करवा खास विनंती। अने जो चेनल उपर पहली वार आव्या छो तो हमणा चेनलने सब्सक्राइब करी लेजो। तो चालो आजनो आ महत्वपूर्ण वीडियो शुरू करीए। तो मित्रों, नवी वरसादी सिस्टम गुजरात बाजु आवी रही छे, जेना हिसाबे दक्षिण गुजरातना विस्तारोमां खूब ज अति भारे वरसाद पड़वानी शक्यता रहेली छे। आनी साथे मित्रों सौराष्ट्र तेमज कच्छना भागो तेमज राज्यना अन्य भागोमां पण खूब ज अति भारे वरसादनी शक्यता रहेली छे। गुजरातमां मित्रों हवे आजथी करी अने आगामी 5-7 दिवसों सुधी एक पछी एक अलग अलग दिवसे अलग अलग विस्तारोमां भारे वरसाद पड़वानी शक्यता रहेली छे। आजनी वात करीए तो मित्रों आजे घणा बधा विस्तारोमां भारे वरसादनी शक्यता रहेशे। खास करीने आजे सौराष्ट्रना भागो, कच्छना भागो तेमज राज्यना अन्य पण छूटाछवाया विस्तारोमां भारे वरसादनी शक्यता रहेशे। दक्षिण गुजरातनी वात करवामां आवे तो दक्षिण गुजरातमां वलसाड, नवसारी, सूरत अने वडोदरा साइडना विस्तारोमां आजे वरसादनी शक्यता रहेशे। अमुक विस्तारोमां, अमुक छूटाछवાયા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં મિત્રો ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર સાઇટના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં અમુક જગ્યાએ આજે ભારે વરસાદની શક્યતા રહેલી છે। અહીંયા આજે અમુક છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ, ક્યાંક ક્યાંક ભારે તો ક્યાંક ક્યાંક અતિ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। કચ્છની વાત કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં પણ આજે ક્યાંક ક્યાંક હળવા મધ્યમ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે, કોઈ કોઈ જગ્યાએ ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે। જ્યારે કચ્છના વિસ્તારોમાં આવતીકાલથી વરસાદનું પ્રમાણ થોડા અંશે વધી જશે। આ જે બધા વિસ્તારો તમને જણાવ્યા એમાં મિત્રો આગામી 18 તારીખ સુધી ક્યાંક ક્યાંક હળવા મધ્યમ વરસાદી ઝાપટા, ક્યાંક ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ક્યાંક અતિ ભારે વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે એવી રીતનો વરસાદ 18 તારીખ સુધી, આગામી 18 તારીખ સુધી આ જે વિસ્તારો તમને જણાવ્યા એમાં જોવા મળી શકે છે। પણ મિત્રો 18 તારીખ પછી આ વિસ્તારોમાં વરસાદનું જોર ખૂબ જ વધશે। 18 જુલાઈ પછી મોટાભાગે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખૂબ જ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે। જો કે એના પછી વરસાદી સિસ્ટમ સમય જતાં આગળ વધશે અને એના પછી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ સહિતના વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદી વાદળો સક્રિય થશે। આ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવ થવાની શક્યતાઓ રહેશે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં। જો કે અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં આજે પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે મિત્રો। હમણાં આગામી 2 દિવસો સુધી માછીમારાઓને કોઈ ચેતવણી આપવામાં નથી આવી, પણ પછી આગામી 17, 18 અને 19 તારીખ દરમિયાન આ 3 દિવસો દરમિયાન માછીમારાઓને ચેતવણી આપવામાં આવી છે કે આ તારીખો દરમિયાન તે દરિયો ખેડવા માટે ન જાય। મિત્રો, સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં આ સિઝનનો ચોમાસાનો 100% કરતાં વધારે વરસાદ પડી ચૂક્યો છે, જેમાં ખાસ કરી અને કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના રાજ્યના અન્ય વિસ્તારોમાં 41% વધારે વરસાદ પડી ચૂક્યો છે। જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં આ સિઝનના કુલ વરસાદ કરતાં 180% વરસાદ વધારે પડી ચૂક્યો છે। સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં મિત્રો 60% જેટલો વધારે વરસાદ પડી ચૂક્યો છે। રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ તમામ જિલ્લાઓમાં પૂરતા પ્રમાણમાં વરસાદ થઈ ચૂક્યો છે। આજથી કરી અને આગામી 17 જુલાઈ સુધી તો મિત્રો રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં હળવો મધ્યમ અને કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। પણ મિત્રો આ રાઉન્ડમાં મેઇન વરસાદ 17 તારીખ પછી પડશે। ખાસ કરીને 17 થી 20 તારીખ દરમિયાન લગભગ સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ જ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। 17 થી 20 તારીખ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે મિત્રો। અને મિત્રો અહીંયા 20 તારીખ પછી જે વરસાદી વહન આવવાનું છે એ વરસાદી વહન ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે। આ 20 તારીખનું વહન મિત્રો ખૂબ જ જબરું હશે, આ વાતની બધા મિત્રો ખાસ નોંધ લેજો। 20 તારીખે આવનારા વરસાદી વહનમાં ખાલી ગુજરાતમાં નહીં પણ લગભગ સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં
खूब ज भारे वरसाद पड़वानी शक्यता रहेली छे। गंगा जमुना नदी नी जल सपाटी में वधारो थशे। उत्तर भारत नी नदियो में मित्रों पूर आवानी शक्यता रहेशे। एटले के 20 तारीख दरमियान जे वरसादी सीस्टम जे लो प्रेशर सीस्टम बनशे ए आगामी दिवसों दरमियान पछी डिप्रेशन सुधी फेरवाई जाए तो एमां कोई नवाईनी वात नहीं होय मित्रों। एना पछी मित्रों 23 तारीख दरमियान पण एक लो प्रेशर सीस्टम बनशे। आ बेक टू बेक लो प्रेशर सीस्टम बनी रही छे जे गुजरात माटे सारूं चोमासुं लईने आवशे। अने एना पछी मित्रों आगामी ऑगस्ट महीना दरमियान पण बेक टू बेक लो प्रेशर सीस्टमो बनवानी छे जे ऑगस्ट महीनामां पण खूब ज भरपूर अने भारे वरसाद लावी शके छे। तो मित्रों आवी रीते हवे जुलाई महीनाना आगामी दिवसों गुजरात माटे खूब ज भारे रहेवाना छे। आगामी संपूर्ण जुलाई महीनो खूब ज भारे वरसाद थी भरपूर रही सके छे। हवे मित्रों छेले आपणे टूंकमां आगामी 24 कलाक दरमियान गुजरातना कया कया विस्तारोमां वरसाद पड़ी शके छे ते विषयमां वात करी लईए। माटे आ विडियो साथे हजी बन्या रहेजो। तो हमणा आगामी 24 कलाक दरमियान मित्रों बनासकांठाना भागो पालनपुर राधनपुर अने थराद साइडना विस्तारोमां वरसादनी शक्यता रहेशे। कोई कोई जग्याए हळवा मध्यम वरसादी झापटा पड़ी शके छे। अमुक छूटाछवાયા વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા રહેલી છે। આની સાથે મહેસાણાના ભાગોમાં પણ કોઈ કોઈ જગ્યાએ હળવા મધ્યમ વરસાદી ઝાપટા તો કોઈ કોઈ જગ્યાએ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે। આગામી 24 કલાક દરમિયાન સમી હારીજ બેચરાજી તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ તથા એનાથી વધારે કોઈ કોઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે આગામી 24 કલાક દરમિયાન। આ ઉપરાંત વડોદરા આણંદ સાવલી અમદાવાદ પંચમહાલ અને ગોધરા સાઇટના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેશે આગામી 24 કલાક દરમિયાન। દક્ષિણ ગુજરાતમાં પણ સુરત વલસાડ અને નવસારી સાઇટના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે। અહીંયા કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની પણ શક્યતા રહેલી છે આગામી 24 કલાક દરમિયાન। પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। તો મિત્રો હમણાં જે તમને વિસ્તારો જણાવ્યા એ બધા વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેશે જ્યારે 24 કલાક પછી આ બધા વિસ્તારોમાં વરસાદનો જોર વધવાની શક્યતા રહેશે। વરસાદના નવા રાઉન્ડમાં 17 કરી અને 20 તારીખ દરમિયાન લગભગ સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ પડશે। એનાથી પહેલાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડતો રહેશે આગામી 17 તારીખ સુધી। તો મિત્રો વરસાદના આવનારા ત્રીજા રાઉન્ડની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે। હવે મિત્રો તમે ગુજરાતના કયા વિસ્તારમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં હમણાં સુધી વરસાદનું પ્રમાણ કેવો છે મિત્રો અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો। તો આજના વિડીયોમાં આટલું જ। હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે। ધન્યવાદ।